નમસ્કાર. હાઇડ્રોજન પેરોક્સાઇડની અંદર આપણે પાઠમાં છેલ્લે જોયું હતું કે હાઇડ્રોજન પેરોક્સાઇડ બજારની અંદર 100 કદવાળો, બોટલ ઉપર લખેલું 100 કદવાળો, 10 કદવાળો આ લખેલું હોય, આનો મિનિંગ શું? તો કે 100 કદવાળો હાઇડ્રોજન પેરોક્સાઇડ તમારી પાસે પડેલો હોય, આ બોટલની અંદર પડેલો છે હાઇડ્રોજન પેરોક્સાઇડ જેની ઉપર લખેલું છે 100 કદ, એનો મતલબ એવો કે એમાંથી 1 મિલી તમે લો હાઇડ્રોજન પેરોક્સાઇડ, 1 મિલી લો એટલે એનું વિઘટન થાય અને એમાંથી 100 મિલી એની અંદરથી ઓક્સિજન છૂટો પડે. હવે 1 મિલી જગ્યાએ 1 લિટર લઉં, કદાચ વિદ્યાર્થી કોઈને પ્રશ્ન થાય કે સર 1 લિટર લઈએ તો 100 ટાઈમ્સ જ રાખો ને, 1 લિટર અંદરથી તમે લો તો 100 લિટર અંદરથી ઓક્સિજન છૂટો પડે એટલે એનું વિઘટન થાય. હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન કઈ રીતે? તો કે H2O2 છે એનું વિઘટન થાય, તો નેચરલી છે કોનો, એને વધારે કોણ છે, એમાં ઓક્સિજન વધારે છે, પાણીની અંદર ઓક્સિજન વધારે છે, તો પાણી રહી જાય અને ઓક્સિજન બહાર નીકળી જાય તો આમાંથી છૂટું શું પડી જશે? ઓક્સિજન છૂટું પડી જશે. તો બીજું કોણ અંદર છે ને, રહી કોણ જશે? H2O. હવે આને બેલેન્સ કરવું હોય તો અહીંયા 2 H2O લઈએ, H2O2 2 લઈએ તો 2 હાઇડ્રોજન પાણીના અણુ મળી ગયા અને 1 આપણે ઓક્સિજન, એટલે જો 2 ઓક્સિજન અને 2 ઓક્સિજન એટલે 4 ઓક્સિજન થઈ ગયા, હાઇડ્રોજન 4. તો હાઇડ્રોજન પેરોક્સાઇડનું આવી રીતે વિઘટન થયું. તેનો મતલબ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને પાણી બંનેને કમ્પેરિઝન કરીએ તો વધારે સ્થાયી કોણ? નેચરલી છે કોણ? પાણી જ હોય. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ એક તો વસ્તુ ભલે પોઈઝનસ આપણે કહે છે, પાણી કરતાં ખરાબ પણ છે, પોઈઝનસ પણ છે. તો આ હાઇડ્રોજન પેરોક્સાઇડને લાંબો સમય સુધી સાચવી રાખવો હોય તો કરવું શું? એમાં સ્થાયીકારી ઉમેરવો પડે, યુરિયા નાખવો પડે, જેથી કરીને એનું વિઘટન અટકાવે. વિઘટન અટકાવવા માટે સ્થાયીકારી તરીકે યુરિયા નાખ્યો તો યુરિયા નાખીને ચાલી જાય ખરું? યુરિયા નાખ્યું તો પણ રાખવામાં પણ બહુ ધ્યાન રાખવું પડે, એને સૂર્યપ્રકાશ અને ડસ્ટથી બહુ જાળવવો પડે. સૂર્યપ્રકાશના કિરણો જારી પર પડે તો ધીમે ધીમે એનું વિઘટન થાય, ધીમે ધીમે વિઘટન થાય એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડનું રૂપાંતર ઓક્સિજન વાયુ અંદરથી નીકળી ગયો અને પાણીમાં થઈ જાય. હાઇડ્રોજન પેરોક્સાઇડને પાણી બનીને રાખે, સૂર્યપ્રકાશની હાજરીમાં બહુ ધ્યાન રાખવું પડે. બીજા નંબરમાં ડસ્ટ પાર્ટિકલ જો કદાચ દૂર અડીએ ને તો આ વિઘટન વિસ્ફોટ સર્જે, કદાચ બોટલ પણ ફાડી નાખે. તેથી હાઇડ્રોજન પેરોક્સાઇડને સાચવવો બહુ જરૂરી છે. એ ઉપરાંત આ પ્રક્રિયા છે, જો તમે અંદર ધાતુની બોટલમાં ભરી દીધી તો ધાતુ એમાં ઉદ્દીપક તરીકેનું કામ કરે, એટલે અહીં ઉદ્દીપક થઈ જાય. ઉદ્દીપક ધાતુ તરીકે જો અહીંયા ધાતુ હોય તો ઉદ્દીપક શું કરે? આ રાસાયણિક પ્રક્રિયાના વેગને વધારે, એટલે આને ધાતુની બોટલમાં ભરવામાં બહુ ધ્યાન રાખવું પડે, કાં તો વિઘટન તમારું ફાસ્ટ થાય. એ ઉપરાંત થોડું ઘણું જો કદાચ આલ્કલી પણ હોય, અંદર આલ્કલીનો પણ ડ્રોપ અંદર ઘૂસી ગયો તો પણ આ વિઘટનની પ્રક્રિયા ઉદ્દીપિત થાય, વધુ ઝડપી બને. આમ હાઇડ્રોજન પેરોક્સાઇડ સ્થાયી નથી, એમાં સ્થાયી કાર્યતા યુરિયા નાખવો પડે. વિઘટન થાય તો શું બને? વિઘટન થાય તો ઓક્સિજન છૂટો પડે, એટલે નોર્મલી છે. અને હાઇડ્રોજન પેરોક્સાઇડને 2 દિવસ પર તમે આવો તો એમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય જ નહીં, એ આખું પાણી બની ગયું હોય. તો આમ હાઇડ્રોજન પેરોક્સાઇડને બજારમાં મળે છે એ આપણે આગળ લાસ્ટ લેક્ચર વાત કરતા હતા કે 100 મિલી કદનો, 10 મિલી કદનો આ કે છે એ વસ્તુ શું છે. ધારો કે તમને એવો એક્ઝામમાં દાખલો પૂછ્યો કે ભાઈ 100 કદવાળો હાઇડ્રોજન પેરોક્સાઇડ તમારી પાસે છે, 10 કદવાળો છે, 10 કદ H2O2 ની પ્રબળતા જણાવો, એટલે કે 10 કદવાળું તમારી પાસે H2O2 પડેલું છે એની પ્રબળતા જણાવો. તો આપણી પાસે ખબર છે કે રાસાયણિક પ્રક્રિયા હાઇડ્રોજન પેરોક્સાઇડની આ થાય છે STPA. પહેલા તો હાઇડ્રોજન પેરોક્સાઇડનું દળ હું ગણું છું, વજન, આણ્વીય દળ કેટલું થાય? તો હાઇડ્રોજન પેરોક્સાઇડનું એકલાની ખાલી વાત કરું તો H2O માં 1 ઓક્સિજન વધારે છે. H2O2 એટલે શું? H2O+O, તો તમારું આ થાય ને. તો આણ્વીય દળ ગણું તો આનું તમને ખબર છે 18 છે. ઓક્સિજનનું કેટલું પ્લસ થાય? 16. એનો મતલબ કે 16 × 32 ને 34 થયું. એનો મતલબ હાઇડ્રોજન પેરોક્સાઇડનું પોતાનું વજન કેટલું છે? 34 ગ્રામ. હવે રાસાયણિક પ્રક્રિયા તમે કરો છો એવા સમય દરમિયાન તમને કોણ સાથે છૂટું કોણ પડે છે? ઓક્સિજન છૂટું પડે છે.
તો આના બે મોલ, કારણ કે આગળ બે છે, એનો મતલબ આગળ મારે શું કરવું પડે, બે, એનો મતલબ કે તમે આ રાસાયણિક પ્રક્રિયામાં 68 ગ્રામ જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ લો અને એસટીપી એ આનું વિઘટન કરીએ તો 1 મોલ ઓક્સિજન છૂટો પડે છે. એસટીપી એ 1 મોલ એટલે કે 22.4 લીટર O2 છૂટો પડે. રાસાયણિક પ્રક્રિયા પરથી મેં તમને કહ્યું. હવે આપણે કહ્યું છે 10 કદ વાળો તમારી પાસે છે, તો આમ ન કહી શકાય કે 22.4 લીટર હાઇડ્રોજન, 22.4 લીટર ઓક્સિજન છૂટો પાડવા માટે મારે કેટલા ગ્રામ જોઈએ હાઇડ્રોજન પેરોક્સાઇડ? 68 ગ્રામ લખું છું. 22.4 લીટર O2 માટે કેટલા જોઈએ? 68 ગ્રામ H2O2 જોઈએ. તો પછી મારે 10 લીટર O2 મેળવવા માટે કેટલો હાઇડ્રોજન પેરોક્સાઇડ એની અંદર હશે? તો 68 × 10/22.4 આ એની પ્રબળતા થઈ. હવે 22 કરીને 66 એટલે લગભગ 30.12 કે 20 જે પણ 30% તમારો 10 કદનો હોય તો એની પ્રબળતા કેટલી ગણાય? 30% ગણી શકાય. હાઇડ્રોજન પેરોક્સાઇડ રિલેટેડ એક્ઝામ્પલ જે આવે છે એ વસ્તુ. હવે એના પછી હાઇડ્રોજન પેરોક્સાઇડનું બંધારણ કેવું હોય? હાઇડ્રોજન પેરોક્સાઇડનું બંધારણ સમતલીય નથી, લેપટોપ જેવું છે. જો ઓક્સિજન અને ઓક્સિજન આની ઉપર -1 -1 છે, પેરોક્સાઇડ બન છે, આની સાથે હાઇડ્રોજન આમ જોડાયેલો છે, આ હાઇડ્રોજન જોડાયેલો છે અને બીજો હાઇડ્રોજન આમ નીચેના ભાગની અંદર જોડાયેલો છે હાઇડ્રોજન. તો હું આ પોર્શન આમ કરું અને આ પોર્શન આમ કરું, એનો મતલબ જો લેપટોપ જેવું બંધારણ થયું, એમાં આ ઉપરનો ભાગ થયો અને એના પછી નીચેનો ભાગ થયો, તો સમતલ કેટલા થયા? એક સમતલ આ થયું, એક સમતલ આ થયું. લેપટોપ તરફ ખૂબ રાખો, આમે કહી શકો, આમે કહી શકો, આમે કહી શકો, એ તમારો આ બે સમતલ વચ્ચેનો ખૂણો ચેન્જ થયા રાખે. તો હાઇડ્રોજન પેરોક્સાઇડમાં શું હોય? જ્યારે વાયુરૂપ અવસ્થામાં હોય ત્યારે આ ખૂણો 111ની આસપાસનો હોય, પણ જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે આ ખૂણો 90ની આસપાસનો હોય છે. એ ઉપરાંત બંને પોઝિશનમાં, જો હું પાછા શબ્દ સમજાવું છું, હાઇડ્રોજન પેરોક્સાઇડનું આ બંધારણ દર્શાવું છું. હાઇડ્રોજન પેરોક્સાઇડનું બંધારણ કેવું છે? આવી રીતે અસમતલીય છે. કેમ? તો કે આ એક સમતલ થયું અને આ બીજું સમતલ થયું, બે સમતલ થયા. તો હાઇડ્રોજન પેરોક્સાઇડનું બંધારણ કેવું થયું? અસમતલીય. એમાં પણ પાછો હાઇડ્રોજન પેરોક્સાઇડ વાયુ સ્વરૂપમાં તમે આ રીતે જુઓ ત્યારે આ બંધકોણ આમ હોય એટલે મોટો હોય, અને ઘન અવસ્થામાં આ બંધકોણ નાનો હોય એટલે 90 નો હોય. એ ઉપરાંત વાયુ અને ઘન અવસ્થામાં અંદરનું આ પેરોક્સાઇડ બંધ છે એની લેન્થમાં પણ ચેન્જ હોય. ઓક્સિજન હાઇડ્રોજન આ બંધ છે, ઓક્સિજન હાઇડ્રોજન આ બંધ છે, એની લેન્થમાં પણ ચેન્જ હોય. ક્યારે? હાઇડ્રોજન પેરોક્સાઇડની ભૌતિક અવસ્થા બદલાય તો એના બંધારણમાં, અસમતલીય બંધારણમાં કેટલો ચેન્જ થાય છે? તો કે એનો સમતલીય બંધકોણ છે, બે સમતલ વચ્ચેનો બંધકોણ, એ પણ ચેન્જ થાય છે. પરમાણુ વચ્ચેનો ઓક્સિજન હાઇડ્રોજન, ઓક્સિજન હાઇડ્રોજન, ઓક્સિજન ઓક્સિજન, એ પણ બંધકોણ ચેન્જ થાય છે. આ છે હાઇડ્રોજન પેરોક્સાઇડનું બંધારણ. હવે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં એટલી વસ્તુ તો ખરી કે હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવ્યો ત્યારે ઓક્સિજન વધારે નાખેલો છે, પાણીમાં ઓક્સિજન નાખ્યો છે એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ બન્યો છે. તો નેચરલી છે એ સહજતાથી ઓક્સિજન કાઢી પણ શકે. હાઇડ્રોજન પેરોક્સાઇડ એ સારામાં સારો ઓક્સિડેશન કરતા છે, સારામાં સારો ઓક્સિડેશન કરતા. એસિડિક માધ્યમમાં કામ કરી શકે અને બેઝિક માધ્યમમાં પણ કામ કરી શકે. તો સર, એની અંદર તો હાઇડ્રોજન પણ છે, તો એ ઓક્સિજનનું જ કામ કરે? હાઇડ્રોજન કંઈમાં કામ ન કરે. હાઇડ્રોજન પેરોક્સાઇડ તેથી કરીને એ સારામાં સારો ઓક્સિડેશન કરતા તો પણ છે અને રિડક્શન કરતા તરીકે પણ વપરાઈ શકે. તો ઓક્સિડેશન કરતાની કોઈ પ્રક્રિયા કરી છે? જો H2SO3 સલ્ફ્યુરસ એસિડ, જો SO4 હોય તો સલ્ફ્યુરિક એસિડ અને SO3 હોય તો સલ્ફ્યુરસ એસિડ. એવી રીતે નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ HNO2, આને કહેવાય નાઇટ્રસ એસિડ, આ છે સલ્ફ્યુરસ એસિડ.
આની અંદર H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ નાખીએ બંનેની અંદર તો એ શું કરી નાખશે, આમાંથી શું બની જશે, આ સલ્ફ્યુરિક એસિડમાં રૂપાંતર થશે H2SO4, આ થશે નાઇટ્રિક એસિડ HNO3, પણ આપણે મળશે શું, તો કે H2O મળશે, પાણી મળશે. હવે જુઓ હાઇડ્રોજન પેરોક્સાઇડની અંદર ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય, -1 -1 -1 એટલે -2 થઈ, અને આ +1 +1 એટલે આ +1 હોય, એટલે આ ટોટલ કેટલું થાય, +2 થાય, અને આ ટોટલ કેટલું થાય, -2. પાણીની અંદર શું થાય, પાણીની અંદર આ +2 થાય, ટોટલ +2, H+1 +1 અંતે થઈ -2 થઈ, તો અહીંયા ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા હતી કેટલી, એકની કેટલી, -1, અને અહીંયા એકની કેટલી થાય છે, -2. એનો મતલબ ઓક્સિડેશન અંકમાં ઘટાડો થયો, ઓક્સિડેશન અંકમાં ઘટાડો થાય એનો મતલબ એનું પોતાનું શું થયું, રિડક્શન. જ્યારે ઓક્સિડેશન અંકમાં તત્વના ઓક્સિડેશન અંકમાં રેડોક્સ પાર્ટની અંદર ભણીશું, આ ઓક્સિડેશન અંકની અંદર પોતાનામાં ઘટાડો થાય, તત્વના ઓક્સિડેશન અંકમાં ઘટાડો થાય અને પોતાનું થયું રિડક્શન, અને પોતાનું રિડક્શન થાય એટલે બીજા માટે ઓક્સિડેશન કરતા ગણાય. તો આ અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ નો રોલ શું, કે આ હાઇડ્રોજન પેરોક્સાઇડમાં પણ વસ્તુ તો એક ને એક છે ને, અહીંયા શું છે, -1 છે, આ શું છે, -2, તો -1 માંથી શું થયું, -2, એટલે ઓક્સિડેશન અંકમાં, ઓક્સિડેશન અંકમાં શું થયો, ઘટાડો. એનો મતલબ પ્રક્રિયા એનું શું થયું, રિડક્શન. કોનું, હાઇડ્રોજન પેરોક્સાઇડ નું રિડક્શન થયું, એટલા માટે એ બીજા માટે ઓક્સિડેશન કરતા ગણાય, કારણ કે એનું રિડક્શન થયું તો બીજાનું શું હોય, ઓક્સિડેશન જ હોય કે નહીં, તો આનું શું થયું, ઓક્સિડેશન. અને આમ પણ ખ્યાલ આવે, જો અહીંયા ઓક્સિજન છે, સાદી ભાષા વિચારો, અહીંયા ઓક્સિજન કેટલો વધી ગયો કે નહીં, અહીંયા ઓક્સિજન છે, સિમ્પલ દેશી ભાષા વિચારો, ઓક્સિડેશનની પ્રક્રિયા, અહીંયા શું થયું, ઓક્સિજન વધ્યો કે નહીં, તો જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરા હોય એ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન. એનો મતલબ કે સલ્ફ્યુરસ એસિડમાંથી શું બન્યું, સલ્ફ્યુરિક એસિડ, એટલે કેવી બન્યું, તો કે ઓક્સિડેશન થઈને. એવી રીતે નાઇટ્રસ એસિડમાંથી શું બન્યું, નાઇટ્રિક એસિડ, કઈ રીતે, તો ઓક્સિડેશન થઈને. અને ઓક્સિડેશન કર્યું કોણે, ઓક્સિજન આપ્યો કોણે, તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડે આપ્યો, એટલા માટે તો હાઇડ્રોજન પેરોક્સાઇડ આ પ્રક્રિયામાં શું થયો, ઓક્સિડેશન કરતા. આ રીતે બેઝિક માધ્યમની અંદર કરીએ તો રિડક્શન કરતા તરીકે પણ વાપરી શકાય H2O2, અને સાથે લઈએ અહીંયા આપણે દાખલા તરીકે Cl2 લીધું છે. ચાલો આ Cl2 હોય, હાઇડ્રોજન પેરોક્સાઇડ તમે વાપર્યો, અને OH નું માધ્યમ, તો આ રૂપાંતર શેમાં થઈ ગઈ, એક તો H2O માં થાય, પછી ઓક્સિજન વાયુ તમારો છૂટો પડે અને ટ્વાઇસ Cl- થઈ જાય, કારણ કે બે Cl છે ને, બે Cl છે એટલે રૂપાંતર શેમાં થઈ ગયું, ટ્વાઇસ Cl માં થઈ ગયું. પછી H2O2 એ પોતે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજે, ત્યારે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે, -1 છે. અહીંયા આપણે બેલેન્સ કરવા માટે H2O2 અહીં બે OH લઈએ, એટલે H2O સહ બની ગયો, H2O ને પણ બે લેવા પડશે. ચાલો કમ્પ્લીટ, 2 ને 2 4 2 ને 2 4 4 2 અહીંયા અને 2 આ 4 4, ઓકે કમ્પ્લીટ થઈ ગયું. તો અહીંયા H2O2 માં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેવી છે, -1. એમાંથી શું બન્યું, એમાંથી શું બન્યું, છૂટું શું પડેલું છે, આ તો OH તો માધ્યમને કારણે પકડ્યો છે, આ માધ્યમનો એટલો બન્યું છે, આ માધ્યમમાંથી આ બનેલું છે, તાની ઓક્સિડેશન અવસ્થા કેવી હોય, 0. તો -1 થી 0, હંમેશા તત્વની પરમાણુની અણુની ઓક્સિડેશન અવસ્થા 0 હોય. અત્યારે ઓક્સિજન કેવો છે, અણુ છે, એની ઓક્સિડેશન અવસ્થા કેવી થઈ, 0. તો -1 માંથી 0, એનો મતલબ ઓક્સિડેશન અંકમાં શું થયો, ઓક્સિડેશન અંકમાં વધારો. એનો અર્થ એવો કે એનું પોતાનું શું કહેવાય, ઓક્સિડેશન, એનો મતલબ એને બીજાનું શું કર્યું, રિડક્શન. તેથી કરીને જો Cl નું રૂપાંતર શું થઈ ગયું, Cl-1, ઇલેક્ટ્રોન સ્વીકાર્યો છે એટલે થયું રિડક્શન. રેડોક્સ પાર્ટની અંદર, રેડોક્સ પ્રક્રિયામાં પાર્ટમાં બહુ સારી રીતે સમજશો, ખાલી વસ્તુને જાણવાની છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે છે, અને હાઇડ્રોજન પેરોક્સાઇડ રિડક્શન કરતા તરીકે પણ વર્તે છે. આ હાઇડ્રોજન પેરોક્સાઇડની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે પૂરી કરી, રાસાયણિક પ્રક્રિયા કરતી સંગ્રહ તો જોઈ લીધો, સંગ્રહમાં શું હતું, યુરિયા સ્થાયીકારી તરીકે નાખવો પડે, અને રાખવા માટે એને હાઇડ્રોજન પેરોક્સાઇડ રાખશો તો બોટલની અંદર શું કરવું પડે, બોટલની અંદર કાં તો એને અંધારાની અંદર પ્લાસ્ટિક કે કાચની બોટલમાં અથવા અંદરના ભાગની અંદર મીણનું સ્તર રાખવું, એટલે શું થાય, બારે સાહેબ સૂર્યપ્રકાશની અસર ન થાય, પણ ધાતુની સપાટીમાં નહીં રાખવાનો, કે આલ્કલાઇન મીડિયમ કોઈ અંદર હોય તો નહીં રાખવાનો, કારણ કે ધાતુ અને આલ્કલાઇન મીડિયમ શું કરે,
હાઇડ્રોજન પેરોક્સાઇડની પ્રક્રિયા હમણાં વિઘટનની પ્રક્રિયા હતી ને એને ઉદ્દીપિત કરે, ઉદ્દીપિત કરે એટલે વેગ વધારે, વેગ વધારે એટલે વિઘટન તમારું જલ્દી થઈ જાય. અને હાઇડ્રોજન પેરોક્સાઇડ બે ત્રણ દિવસમાં આવો, હાઇડ્રોજન પેરોક્સાઇડ જ ન રહી, અંદર ખાલી પાણી જ રહીએ, ઓક્સિજન બધો છૂટો પડી ગયો હોય. અને ભરતી વખતે બહુ ધ્યાન રાખવું પડે કે એનો સંગ્રહ કરો ત્યારે શું ધ્યાન રાખવું પડે, એક તો ધાતુની બોટલમાં નહીં ભરવાનું, ધાતુની બોટલમાં નહીં ભરવાનું, ઉપરાંત એને સૂર્યપ્રકાશનો ટચ ન થાય એટલે ઉપરના ભાગમાં શું મીણનું સ્તર લગાવી દેવાનું, કાં તો અંધારામાં રાખવાનું, કાચ કે પ્લાસ્ટિક બોટલમાં ભરીને અંધારામાં રાખવાનું. આ થઈ ગયું હાઇડ્રોજન પેરોક્સાઇડની મોટા ભાગની માહિતીને આખું પૂરું થાય પછી આપણે શું આવે ભણવામાં એ જાય, ઉપયોગ ક્યાં, ઉપયોગ ક્યાં. હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ તો આપણે અત્યારે જુવાનીઓ બહુ જબરજસ્ત કરે છે, વાળમાં રંગનાશક તરીકે, બ્લીચિંગ તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ થાય, બ્લીચિંગ, હેર બ્લીચિંગ તરીકે ઉપયોગ થાય. બીજું, ડોક્ટર તમને ગાર્ગી ગળા દુખતો હોય તો ગાર્ગીલ માટે હાઇડ્રોજન એકદમ પીપીએમ લેવલની અંદર બહુ ઓછું હોય, જીવાણુનાશી તરીકે બજારની અંદર જે હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે જેને તમે પર હાઇડ્રાઇલ નામે ઓળખો, પર હાઇડ્રાઇલ, પર હાઇડ્રાઇલ બજારમાં જેમ કહેવાય હાઇડ્રોજન પેરોક્સાઇડ બોટલ આપે તમે પર હાઇડ્રાઇલ. એના પછી પ્રક્ષાલકોની બનાવટની અંદર, પ્રક્ષાલક એટલે કે જે ડિટર્જન્ટ હોય છે ને એની બનાવટ કરો ત્યારે એમાં સોડિયમ પર બોરેટ, સોડિયમ પર કાર્બોનેટ આવા બધા સારામાં સારા પદાર્થો વપરાય, તેમાં પ્રક્ષાલકની બનાવટમાં પદાર્થો વપરાય. પણ એ જે સોડિયમ પર બોરેટ કહો કે સોડિયમ પર કાર્બોનેટ કહો એની બનાવટ માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ જોઈએ. હાઇડ્રોજન પેરોક્સાઇડનો આ ઉપયોગ થયો વધારાનો. એના પછી હાઇડ્રોક્વિનોન છે, ટાર્ટરિક એસિડ છે, ખાદ્ય પદાર્થો છે, ઘણા ઔષધોની બનાવટમાં પણ હાઇડ્રોજન પેરોક્સાઇડ વપરાય છે. પછી ઉદ્યોગોમાં કાપડ છે, કાગળનો માવો છે, પછી ચામડું છે, આ બધાને પ્રોસેસ કરવામાં આવે, એનો રંગ દૂર કરવામાં આવે, તો રંગ આ બધાનો ઉદ્યોગોમાં રંગ દૂર કરવા માટે કોનો, કાપડ છે, કાગળનો માવો છે, પછી તેલ, ચરબી, ચામડું આ બધામાંથી રંગ દૂર કરવા માટે ઉદ્યોગોમાં રંગનાશક તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ થાય. એના પછી ઘરેલું પાણી, આપણું જે પાણી ઘરમાંથી નીકળતું હોય, ઉદ્યોગોમાંથી પણ ખરાબ પાણી નીકળતું હોય, એની ટ્રીટમેન્ટ આપવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ વપરાય. અને ખાસ તો સાયનાઇડ સંયોજનો જો અંદર હોય તો સાયનાઇડ સંયોજનના ઓક્સિડેશન માટે ખાસ હાઇડ્રોજન પેરોક્સાઇડ વાપરી શકાય. અહીંયા આપણો હાઇડ્રોજન પેરોક્સાઇડનો ટોપિક પૂરો થયો. એના પછી ભારે પાણી, જો ભારે પાણી કહો છો ને H2O અને B2O, અહીંયા શું છે હાઇડ્રોજન 1-1 છે, અહીંયા શું છે હાઇડ્રોજન 1-2 છે, એટલે આની અંદર એક પ્રોટોન, આનામાં પ્રોટોન છે પણ સાથે ન્યુટ્રોન છે, એટલે આના કરતા આનું નેચરલી થોડું તો વજન વધારે હોય ને, એટલા માટે પાણી આ પણ છે અને પાણી આ પણ છે, પણ આમાંનો હાઇડ્રોજન છે એ ભારે છે, આની સાપેક્ષ એટલે પ્રોટિયમ કરતા ન્યુટેરિયમ છે, એટલા માટે આ હાઇડ્રોજનનો ઓક્સાઇડ કહેવાય અને ન્યુટેરિયમનો ઓક્સાઇડ કહેવાય ભારે પાણી. અરે સર, ભારે પાણી બને ક્યાં? ભારે પાણી તમે પાણીનું જ્યારે વિધિ વિભાજન કરી નાખો ને, પછી અંતિમ સમયે છેલ્લે જે પડેલું હોય ને, એ વિધિ વિભાજનને અંતે જે પડેલું હોય ને, એ ભારે પાણી. એટલે કે પાણીના સંપૂર્ણ વિદ્યુત વિભાજન બાદ જે મળે એ તમારું H2 નો હોય, D2 હોય. બીજું, ખાતર બનાવવાના જે ઉદ્યોગો છે એમાં પણ ઉપનિપજ તરીકે, ઉપવેદાસ તરીકે તમને ભારે પાણી મળે. તો ભારે પાણીનો સર ઉપયોગ ક્યાં થાય, એક પ્રશ્ન થાય કે આ ભારે પાણી ચાલો આપણે વિદ્યુત વિભાજન પ્રક્રિયા અંદર છેલ્લે જે મળી ગયું છે H2O ન કહેતા એ D2O હોય, બરોબર, ખાતરમાંના ઉદ્યોગો હોય એમાંથી પણ ઉપનિપજ તરીકે ભારે પાણી, આનો ઉપયોગ ક્યાં થાય? બહુ મસ્ત ફિઝિક્સ વાળો ઉપયોગ કરે આનો. ન્યુક્લિયર રિએક્ટરમાં ન્યુટ્રોનના મંદક તરીકે, ન્યુટ્રોન ગતિશીલ એને મંદ કરવા માટે ભારે પાણીનો ઉપયોગ થાય. પછી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ છે એને વિનિમય પ્રક્રિયાઓની ક્રિયાવિધિના અભ્યાસમાં, વિનિમય પ્રક્રિયા એટલે એ આયનનું વિનિમય બીજી ગયા થાય છે, બીજા આયનનું વિનિમય થાય, અથવા એ ઘટકનું વિનિમય રાસાયણિક પ્રક્રિયામાં આ થાય છે, પેલો ઘટક અહીંથી આવી જાય છે, એટલે કે વિનિમય પ્રક્રિયાઓની ક્રિયાવિધિના અભ્યાસ માટે. તો આ ડ્યુટેરિયમનો વધારાનો બીજો ઉપયોગ છે કે ડ્યુટેરિયમના ઘણા સંયોજનો બનાવી શકાય, જેમ કે કેલ્શિયમ કાર્બાઇડ છે અને D2O, CaC2 અને D2O, આ ખૂબ ભેગું કરો, બે વચ્ચે D2O એટલે કે ભારે પાણી, એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરી તો Ca2D2 અને CaOD2, CaOD2 એટલે CaOH2 છે આ,
સીએઓડી પ્લે ઓડી કેમ રાખો પણ આ ડી એટલે ડી કોણ છે એ હાઇડ્રોજન જ છે ડી એટલે બીજો કોઈ નથી કાંઈ આનું બેલેન્સ કરીએ તો અહીંયા ટુ આવી શકે ટુ કારણ કે ડી બે છે અહીંયા બે છે અહીંયા બે છે ઓકે આ શું થઈ ગયું એક ડિટર્મિનનું સંયોજન થઈ ગયું બીજું કોઈ સંયોજન થઈ ગયું હા જો સિમ્પલ SO3 પ્લસ D2O એટલે H2O તો શું કરો D2H2SO4 D2SO4 એટલે H2SO4 H2O ની જગ્યાએ તમે ડીટલો આ થયા D2O ડ્યુટેરિયમના સંયોજનો બે આપણે બનાવ્યા એના પછી ડ્યુટેરિયમના સંયોજનો પૂરા થઈ ગયા ભારે પાણી પૂરું થઈ ગયું ભારે પાણી કઈ રીતે મેળવી શકાય છે એ બધું જ કમ્પ્લીટ થયા પછી આગળ હવે હાઇડ્રોજન નો પાર્ટ હતો તો હાઇડ્રોજન ના પાર્ટ માં ફરીથી લાસ્ટ હાઇડ્રોજન નો ઉપયોગ ક્યાં હાઇડ્રોજન નો ઉપયોગ એક તો 12મા ધોરણમાં આવશો એટલે બળતણ કોષમાં થાય છે હાઇડ્રોજન ના ઉપયોગથી જે તમને ઉર્જા મળે છે એ અન્ય જે થર્મલ પાવર સ્ટેશનથી જે ઉર્જા ઉત્પન્ન કરો છો એના કરતા બળતણ કોષની અંદર જે આપણે વીજળી મળે છે એ વીજળી ઉત્પન્ન કરતા કોષની કાર્યક્ષમતા વધારે છે પ્રદૂષણ નથી કારણ કે હાઇડ્રોજન બળતણ કોષમાં હાઇડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ કરો તો તમને ઉર્જા જેમ કે થર્મલ પાવર સ્ટેશનમાં શું ઉત્પન્ન થાય તો કે વીજળી ઉત્પન્ન થાય તો હાઇડ્રોજનનો પણ બળતણ કોષમાં ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરી શકાય છે પણ પહેલા ને બેમાં ફરક શું પહેલામાં તમને પ્રદૂષણ થાય આમાં પ્રદૂષણ ન થાય બીજા નંબરમાં હાઇડ્રોજન નો તેને સમાન દળ વાળા જો પેટ્રોલ લો હાઇડ્રોજન નું દળ છે એટલું દળ વાળું જો પેટ્રોલ લો તો પેટ્રોલ ની સાપેક્ષે હાઇડ્રોજન 3 ગણી વધારે ઉર્જા આપે જો કલ્પના ન કરી શકો પેટ્રોલ અને હાઇડ્રોજન ના સમાન દળ વાળા બંને ઉર્જા સ્તરો એટલે આનું ઉર્જા આનો દળ ને આનું દળ મેં સમાન લીધું બંને ને એમાંથી મેં ઉર્જા મેળવી તો પેટ્રોલ કરતા હાઇડ્રોજન માં 3 ગણી વધારે ઉર્જા મળે બીજું હાઇડ્રોજનના દહનથી પ્રદૂષણ ન થાય એવું કહો તો હાઇડ્રોજનની અંદર જો કોઈ કદાચ અશુદ્ધિ હોય ને તો નાઇટ્રોજનની હોય હવે દહન થાય એટલે ઓક્સિજન તો ઉમેરાવાનો તો હાઇડ્રોજનના દહનથી ફક્ત ને ફક્ત તમને જો કોઈ અશુદ્ધિ ઉત્પન્ન થાય તો નાઇટ્રોજનના ઓક્સાઇડની અશુદ્ધિ મળે એ જગ્યાએ તો પેટ્રોલનું દહન કરો તો કાર્બનની અશુદ્ધિ મળે એમાં સલ્ફર હોય તો સલ્ફરની અશુદ્ધિ મળે એમાં નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજનના ઓક્સાઇડ એ બહાર પડે ધુમાડો નીકળી શકે કાર્બનને તો આમ બે કમ્પેરિઝન હું તમને કહું છું કે પહેલી કમ્પેરિઝન તો મેં એમ કીધી કે જો સમાન દળવાળો હાઇડ્રોજન અને પેટ્રોલને કરો બંનેના સમાન દળ તમે લો છો ઉર્જાની દ્રષ્ટિએ સમાન લો છો તો હાઇડ્રોજનમાંથી જે ઉર્જા મળે છે એ પેટ્રોલ કરતાં 3 ગણી વધારે હોય બીજા નંબરમાં હાઇડ્રોજનને જે સળગાવવાનું દહન કરો ત્યારે અને જ્યારે પેટ્રોલ સળગાવો ત્યારે પેટ્રોલમાં કાર્બનના ઓક્સાઇડ મળી શકે સલ્ફરના ઓક્સાઇડ મળે જે જે પેટ્રોલિયમમાં રહેલી ઇમ્પ્યુરિટી છે એ બધી ઓક્સિજન સાથે જોડાય અને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવાશે તો હાઇડ્રોજનમાં ફક્ત કોણ હોય ઓક્સિજન સાથે જોડાવનાર કોણ હોય તો હાઇડ્રોજનમાં તો ફક્ત કોઈ અશુદ્ધિ હશે તો નાઇટ્રોજન હશે તેમાં ફક્ત તમને નાઇટ્રોજનના ઓક્સાઇડ જ મળી શકે બીજું વસ્તુ હાઇડ્રોજનને પ્રેશરાઇઝ કર્યો સંકુચિત કર્યો અને વાયુનું ટોટલ પ્રવાહીમાં રૂપાંતર કર્યું અને વાયુ પાત્ર ભર દીધું સંકોચિત કરીને તમે હાઇડ્રોજનનો ઉપયોગ કરવા માંગો છો બળતણ તરીકે તો સમાન જથ્થામાં ઉર્જા પ્રાપ્ત થાય આની ઉર્જા જેટલી મળવાની છે એટલી ઉર્જા પ્રાપ્ત થાય એવું મેં પેટ્રોલ કોઈ પાત્રમાં ભર્યું તો બંનેની ટાંકી મારી પાસે છે કોની પેટ્રોલની અને હાઇડ્રોજનની હાઇડ્રોજનને મેં સંકોચિત કરી અને ભરી રાખ્યો છે ટાંકીની અંદર એમાંથી જે ઉર્જા મળવાની છે એટલી જ ઉર્જા ધરાવતું મેં પેટ્રોલ લીધું એટલે કે સમાન જથ્થામાં ઉર્જા પ્રાપ્ત થાય તેમ રાખીએ તો હાઇડ્રોજનની ટાંકી 30 ગણી વધારે વજનની થાય કોની સાપેક્ષે પેટ્રોલની સાપેક્ષે આ વસ્તુ બહુ મહત્વની છે બીજું હાઇડ્રોજનનું 20 કેલ્વિન તાપમાને તો પ્રવાહીકરણ થાય 20 કેલ્વિન તાપમાને પ્રવાહીકરણ થાય એટલે એને સાચવવા મળે અલ્પતમ જથ્થાને પણ સાચવવા મળે એકદમ અવાહક ટાંકી જોઈએ હવે આવી અવાહક ટાંકી બનાવવી ક્યાં તો કે ટિટેનિયમ અને ટિટેનિયમ હાઇડ્રાઇડ ટિટેનિયમ છે અને ટિટેનિયમ હાઇડ્રાઇડ કે મેગ્નેશિયમ છે કે મેગ્નેશિયમ હાઇડ્રાઇડ H2 આ મિશ્ર ધાતુ ટિટેનિયમ અને ટિટેનિયમ હાઇડ્રાઇડની મિશ્ર ધાતુ કે મેગ્નેશિયમ અને મેગ્નેશિયમ હાઇડ્રાઇડની મિશ્ર ધાતુથી બનાવવામાં આવે આ ટાંકી આનાથી ટાંકી બનેલી હોય મિશ્ર ધાતુ કોણ કોણ ટિટેનિયમ કે ટિટેનિયમ ને હાઇડ્રાઇડ બંનેને મિશ્ર કરીને બનાવેલી ધાતુ કે મેગ્નેશિયમ અને મેગ્નેશિયમ ને હાઇડ્રાઇડને મિશ્ર કરીને બનાવેલી જે કોઈ ટાંકી છે એ ટાંકીની અંદર એને રાખવામાં આવે
તો હાઇડ્રોજનનું બળતણ તરીકે આપણે ઉપયોગ કરીએ તો સારામાં સારી વસ્તુ એ છે કે બળતણ તરીકે ઉપયોગ કરીએ તો એનું પ્રસાર પ્રસાર પ્રસારણના એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય તો બહુ સરળ છે. વાયુ તરીકે લઈ જઈ શકો, ઊંચા દબાણે આપી અને એને પ્રવાહી સ્વરૂપમાં પણ એને ફેરવી શકો છો. આપણા દેશની અંદર આ હાઇડ્રોજનનો શું ઓટોમોબાઈલ ક્ષેત્રે ઉપયોગ થયેલો છે? ઓક્ટોબર 2005માં દેશમાં સૌ પ્રથમ પહેલાયેલું ફોર વ્હીલર, ચાર પૈડાવાળા વાહનની અંદર પહેલાયેલો આનો હાઇડ્રોજનનો ઉપયોગ થયેલો. આટલો હાઇડ્રોજનનો ઉપયોગ થયેલો બળતણ તરીકે કેમાં નાખ્યો? સીએનજી છે, સીએનજી ઓલરેડી આપણા ફોર વ્હીલર સીએનજી હોય છે એની અંદર બળતણ તરીકે 5% આ ઉપયોગ કર્યો, 5% મિશ્ર કર્યો છે. 2005માં ઓક્ટોબર 2005માં સૌ પ્રથમ આપણા દેશની અંદર ફોર વ્હીલરની અંદર ચાર પેડા વાહનોમાં સીએનજી સાથે 5% હાઇડ્રોજન વાયુ મિશ્ર કરી અને બળતણ તરીકે આનો ઉપયોગ કરેલો અને આગળના ભવિષ્યમાં ફરીથી પાછો પણ હાઇડ્રોજનનો આગળ વધુ ને વધુ બળતણ તરીકે ઉપયોગ કરવો પડશે, ઉર્જાના સારા સ્ત્રોત તરીકે ઉપયોગ કરવો પડશે. કારણ કે પૃથ્વીના પેટાળની અંદર પેટ્રોલિયમનો જથ્થો ખલાસ થતો જાય છે, ઓછો થતો જાય છે, તેના વૈકલ્પિક સ્ત્રોત તરીકે પણ દરેક દેશને આવી રીતે હાઇડ્રોજનનો બળતણ તરીકે એટલે કે ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરવો જ રહ્યો અને કરવો જ પડશે. અને સાથે બીજી કોઈ જો ઉર્જા હોય તો સૌર ઉર્જા છે. સૌર ઉર્જા અને હાઇડ્રોજન ઉર્જા અત્યારે વધુમાં વધુ દરેક દેશ અને ખાસ તો આપણો દેશ એના તરફ જઈ રહ્યો છે કે સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ અને બીજું બળતણ તરીકે ઓટોમોબાઈલ ક્ષેત્રની અંદર પણ હાઇડ્રોજનનું બળતણ તરીકે ઉપયોગ કરીએ. આ થયો આપણો હાઇડ્રોજનનો આખો પાઠ. પૂરો વધુ નવા પાઠ સાથે ફરીથી બહુ ટૂંક સમયમાં આજ ઉત્સાહ સાથે મળીશું. નમસ્કાર.